तो हेलो फ्रेंड्स, जय मुरलीधर, जय द्वारकाधीश। तो मित्रों, नवी प्रवृत्ति साथे नवी मुलाकात अने तमारी ज तमारामांथी ज कोई एक करेली कमेंट बे कमेंट ना जवाब आज हूँ आ टाटर विषे बे कमेंट ना जवाब हूँ आपवानो। अने जे मित्रोए कह्युं ने ए खरेखर बहु सुपर अने खरेखर तमारे अने मारे बधे ने ई फॉल्ट थातो, बधे ने फॉल्ट ए वस्तुनो फॉल्ट दरेक ने थातो जो। અને એ ફોલ્ટને લીધે આપણે મોટી નુકસાની, કઈ મોટી નુકસાની કે મોટર બળી જવાનું નુકસાન, મોટી એટલે કે લાખો રૂપિયાની નુકસાન ના આવે ટાટની અંદર, પણ જે મોટર બળી જવાની શક્યતા 100 એ 100% રહી છે। હું ટાટરમાં આવતો ટર અવાજ બરોબર, જે ટાટર હે સતત કન્ટિન્યુ ટરાટી કરતો અવાજ જો કરતી હોય તો બરોબર। પછી બીજા નંબરની અંદર આપણા ટાટરની અંદર જે ત્રણ છેડા આવે, કાં તો મોટરની અંદરથી આવતા ત્રણ છેડા જે આપણે ટાંકમાં દઈ એ, અને ક્યાં આપણા ફ્યુઝમાંથી અને જે વોલ્ટેજનો કાંટો હોય એમાંથી આવતા, એમ્પિયરના કાંટામાંથી આવતા આવતો છેડો હોય એ બરી જાય, મોટાભાગના એવા પ્રશ્નો રહેતા હોય। તો એના એ બે પ્રશ્નોનો સોલ્યુશન આજે આ વિડીયોની અંદર હું આપવાનો છું બરોબર। જો તમને ઉપયોગી થાય તો લાઈક કરજો, અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કે બીજા મિત્રો હોય તો બીજા મિત્રોને પણ આ વિડીયો હે ઉપયોગી થઈ શકે બરોબર। તો એના માટે હું એક આ નાનકડો વિડીયો ઉતારવાનો પ્રયત્ન કરું છું અને માહિતી તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરું છું। તો આ ટાણે જે મેં છે ફ્યુઝ કાઢેલા છે, ટાટરની અંદર મોટા ભાગે અવાજ હે કેવો આવતો હોય છે એ હું તમને લાઈવ તમને અત્યારે બતાવી દઉં, અને એ થવા પાછળનું કારણ શું છે બરોબર। આ ફ્યુઝ ચડાવ્યા પછી આ ટાટર હે ચાલુ કર્યું હે મેં બરોબર, જોઈ શકો છો આ જે અવાજ છે બરોબર। આ ટાટર ની અંદર અવાજ બહુ ઓછો આવે છે પણ છતાંય આવે છે, એની પાછળનું કારણ છે અહીંયા વચ્ચે જે બે પતરીઓ આપી હોય, ચાર પતરીઓ દરેક ટાટરની અંદર, જે ખેડૂત છે એને ખબર હોય બરોબર। તો તમે જે અવાજ જોયો એ દરેક ખેડૂતને ખબર હોય કે જે અહીંયા વચ્ચે ચાર પતરી આપેલી હોય છે, હું તમને આખે આખી પતરીઓ ખોલીને દેખાડું, મેં ઘણા બધા વિડીયા જોયા બરોબર, પણ જે ખરેખર એ વિડીયો કીએ એમાં જે કીએ એ સાચું પણ છે, પણ જે મેઇન અવાજ છે એ શેનો છે અવાજ, પેલા ફ્યુઝ કાઢી નાખવાના જેથી કરીને આપણે પાવર લાગે નહીં, હાથ કઈ અડી જાય તો પાવર લાગે નહીં બરોબર। પછી આ જે કોયલ ઉપર જે સ્ક્રૂ છે, સ્ક્રૂ ખોલી અને જે આપણું ચપલું છે એ ચપલાને આપણે આ રીતે ઉપાડી લેવાનું, જોઈ શકો છો બરોબર। હવે એ વિડીયાની અંદર ઘણા બધા લોકોનો મેં ઘણા બધા વિડીયા જોયા હતા, બધા વિડીયાની અંદર આજે આપણે કોયલને અડતું પાછળનું જે લોખંડનું છે આ તમે જોઈ શકો, એમાં દેખાતું હોય તમને ચોખ્ખે ચોખ્ખું જે આ આ છે એને ગહવાનું કહે। તો મિત્રો આને ગહેથી ફરક પડી જાય, 100% પડશે, 50% જેટલો ફરક પડશે અવાજનો, પણ મેઇન વસ્તુ છે આપણા જે આ પોઈન્ટ છે ચાર પતરીઓ બરોબર, 1 2 3 4 આવડું ના હોય વગાડવાનું, ટોણ 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 વગાડવાનું એવી ચાપું હોય બરોબર। આ ચાપને આપણે આમ કરી અને આમ ઉપરની તરફ ખેંચશું એટલે આ ચા સ્વીચ આ હે નીકળી જાય, પણ આપણે કંઈ કાઢવાની જરૂર નથી, એને છે એમને એની પોઝિશનની અંદર રહેવા દેવાની છે। પછી આ પતરી છે એ પતરીને આપણે આ બાજુની આગળની સાઈડ સેજ સેજ બેન્ડ વાળી દેવાની, અને એમાં જે પતરી વધારે અવાજ કરતી હોય અને જે પતરીનો અવાજ આવતો હોય આ પતરીનો, એ પતરીનો પોઈન્ટ છે એ આ રીતે બરી ગયેલો જોવા જઈએ બરોબર। જે આ એક પતરી છે એ અત્યારે સ્ટાર્ટરની અંદર થોડો થોડો અવાજ કરે એનો પોઈન્ટ છે એ તમને અહીં દેખાતો હોય વિડીયાની અંદર કે એ બરી ગયો હોય બરોબર, જેને લીધે સ્પાર્ક થયા રાખે અને સ્પાર્કને લીધે આ પતરી છે થડકો માર્યા રાખે, સામે આ જ રીતે પોઈન્ટ આપેલા હોય છે બે બરોબર, એ પાવરની સપ્લાય કરે છે આ પતરીઓ છે, બીજું કંઈ કામ નથી કરતી, અહીંથી પાવર દઈએ અને અહીંથી આ નીચેથી પાવર દઈએ અને ઉપર આપણે મોટર સુધીનો પાવર પુગાડે, હવે મોટર બરી જવાની શક્યતા 100% શું કામ રહીએ। આ ત્રણે પતરી છે આ બાજુની સાઈડની, ડાબી બાજુની સાઈડની, ડાબી બાજુની સાઈડની ત્રણેય પતરીઓ
मोटर ना केबल्स ने पावर आपे है। मोटर माथी त्रण जे शेड़ा नो पावर आवे है, त्रण जे शेड़ा नो पावर जाए है मोटर मा, ए त्रणे शेड़ा नो पावर आपे है। चालू मोटर मा अवाज करती हो या पत्री, अने तमने तमने देखाय नजर हमें कि आ पत्री थोड़ो टाइम पछी कदाच स्पार्क थती ने ओछी स्पार्क थाय है। आ बधी पत्रीओ हरखी हामे ना पॉइंट नी अंदर भुटकी जाय, पण आ पत्री नो स्प्रिंग ढीली होय अथवा तो आ पाछळनी तरफ आ रीते बेंड वळेली होय, बरोबर। तो आ पावर है ई ओछो पावर देता 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 एक समय एवो आवे के टाटन ने अवाज ना करे आपणे ध्यान में ना लई अने पावर मूकी दिए पत्री, तो त्रण शेड़ा माथी एक शेड़ो मोटर नो जे होय ई बरी जाय। तो पावर मोटर ने जातो पावर मोटर में जातो पावर है मूकी दिए, अने मूकी दिए एटले आपणी मोटर 100% बरी जावानी है। तो ए कहेवानो मारो मीनिंग ये है कि आ बधी पत्रीओ एमां मेन खास आ त्रण पत्रीओ जे डाबी साइडनी है एने सहेज सहेज बधीने बे बे दोरावार के तन तन दोरावार આગળના ભાગમાં વાળી દેવી, અને અવાજ કરતી હોય પતરીને વધારે તરફ જરાક વાળી દેવાની। ત્યાર પછી આ બધી પતરીઓને હરખી સેજ આપણે ગમે એવાથી અને ઘહી નાખવાની, સેજ સેજ લીસી બનાવી દેવાની, અને સામે આપેલા જે પોઈન્ટ હોય એને પણ આપણે ઘહી નાખવાના, જેથી આપણે જ્યારે સ્ટાર્ટર ચાલુ થાય ત્યારે આ સ્ટાર્ટરના સામેના જે પોઈન્ટ હોય આ પોઝિશનમાં હોય અને ચાલુ થાય એટલે આ રીતે પોઝિશન આવે, બરોબર। આ પોઝિશનમાં આવે એટલે સામે જે સ્પાર્ક થવાની શક્યતા હોય બહુ ઓછી થઈ જાય અને સ્પાર્ક થાય નહીં, જેથી જે ટાટરની અંદર આવતો ટર અવાજ છે એ પણ બંધ થઈ જાય। ત્યાર પછી જે મેં કીધું એ રીતે દરેક વિડીયોની અંદર આ ભાગ ઘસવાનું કહે, તો આ ભાગને ઘસી નાખવાથી ફેર કંઈ ના પડે, પણ જે કોયલની અંદર મોટરનું સ્ટાર્ટર જ્યારે ચાલુ થાય ત્યારે ચુંબકત્વ ઉત્પન્ન થાય, એ ચુંબકત્વને કારણે આ ભાગથી સરખો ધક્કો આ જે આ ચપલું છે આપણું એને સરખો ધક્કો મારી શકે। તો આ મેન કારણ આ હતું, બરોબર। આ આપણે વાત થઈ અને ટાટરની અંદર આવતો અવાજ બંધ કઈ રીતે કરવો, આ ભાગ છે ઘસી અને આ જે મેં પતરીઓ હોય તમારી નજર સામે મેં સેજ સેજ બેન્ડ વાળી છે, મેં આ ભાગ ઘહ્યો પણ નથી, આ પતરી જે બરી ગઈ છે એને મેં વધારે સેજ ક્રોસ કરી છે। હવે આ રીતે તમને અહીંથી લાઇનમાં સીધે સીધી બધી પતરીઓ દેખાવી જોઈએ, એ કંઈ પાછળના ભાગમાં વર્કિંગ ના દેખાવી જોઈએ, જે પતરી વધારે બરી ગયેલી હોય એને સેજ આપણે આગળના ભાગમાં કરી શકીએ, બરોબર। બીજું કંઈ કરવાનું થતું નથી, શક્ય હોય બરોબર, હું અત્યારે ઘસતો નથી આ એકે પોઈન્ટને, પણ ઘસી નાખવાના, કારણ કે મારે આ ટાટર અત્યારે ચાલુ નથી, બેન બંધ અવસ્થામાં છે, હું આનો યુઝ કરતો નથી એટલે મારે અત્યારે આને રિપેર કરવાની કંઈ જરૂર નથી। તો આ રીતે બધી પતરીઓને સેજ સેજ આગળના ભાગમાં વારી દેવાની છે। વારી દીધા પછી હું આ ભાગ છે એ ઘસતો નથી, છતાં પણ હું તમને અત્યારે આને પાછું ફિટ કરી અને હું તમને બતાવી દઉં કે જે આપણો અવાજ છે એ આ પતરીઓ ખાલી મેં આગળના ભાગમાં વાયરી, છતાં પણ આપણો અવાજ છે એ બંધ થઈ શકે છે। ઘણા વિડીયોની અંદર મેં જોયું હતું, એની અંદર એમ જ કહેવામાં આવતું હતું કે આ ભાગ પાછળનો ભાગ છે એ આપણે ઘસી નાખો એટલે આપણો અવાજ છે એ બંધ થઈ જાય, પણ અવાજ બંધ કદાચ થઈ પણ જાય, પણ છતાં આપણી જે મેન ફોલ્ટ હોય એનું આપણે સોલ્યુશન ના કરી શકીએ તો આપણી મોટર બરવાની શક્યતા વધારે પડતી રહી છે। હવે તમે અત્યારે અંદર જોઈ શકો હજી આ જે પતરી છે એ થોડી 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 ક્યાંક ને ક્યાંક ઘસાતી હોય તો એનો અવાજ છે એ આવતો હોય, પણ છતાં હવે તમે આની અંદર જોઈ શકો ક્યાંય આપણે અવાજ આવતો નથી, આને ક્યાંય નથી કહ્યું કે નથી આને કંઈ કર્યું, છતાં પણ આમાં અવાજ આવતો નથી, એનું મેન કારણ અત્યારે આ જે પતરીઓ છે એ જે આપણું મોટરની અંદર જતા આ જે 1, 2 અને 3 આ ત્રણેય ફેસ છે, જે બ્લુ લાલ અને પીળો આ ત્રણેય છેડા જે આવે એને પૂરતો પાવર ન આપે અને જે પતરી છે એ થડકો માર્યા રાખે અને એનો અવાજ આવ્યા રાખે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન હતો કોમેન્ટની અંદર, હું ઉપર ડેસ્કટોપ પર દેખાડી જ દઉં કે આ બધા વાર જે અહીંયા ઉપર આપણે ફ્યુઝમાંથી આવતા અહીં નજીકથી દેખાડજીને બધીને, જે અહીંયા ઉપર આપણે જે ત્રણ છેડા મારીએ છે એમાં મોટા ભાગેના અમુક છેડા હોય બરી જવાનો ફોલ્ટ રહે કે ચાલુ મોટરમાં ક્યારેક બરી જાય તો પણ મોટર બરી જાય, મોટર પણ બરી જવાની શક્યતા રહી, શું કામ, કારણ કે આ બે ફેસ ઉપર પાવર આવ્યા રાખે અને કદાચ સ્ટાર્ટર તમારું ઠાવકું હોય તો ચોટલ રહી જાય તો બે છેડાનો પાવર છે એ આ કોયલની અંદર ગયા રાખે જેથી મોટર બરી જવાની શક્યતા રહીએ, તો આ વાયર ના બરે એના માટે શું કરવું, તો એના માટે બેસ્ટમાં બેસ્ટ સુપર એક જુગાડ છે કે આની અંદર આપણું જે બરલ ઓઇલ હોય એ છેડાને એટલે લગી થોડા થોડા આંગર આંગર બધા છેડાને ઓઇલની અંદર બોરી દેવાના
અને આની જે સ્ક્રૂ છે ત્રણે ત્રણ ઉપરના એની ઉપર પણ ઓઇલ છે એના બે બે ત્રણ ત્રણ ટીપા હે ઓઇલના નાખી દેવાના અને અહીંયા જે જગ્યાએ આપણે કોયલના છેડા મારીએ છીએ મોટરના છેડા મારીએ છીએ એ જગ્યાએ પણ છેડા બરી જવાની શક્યતા રહીએ તો એ જગ્યાએ પણ આપણે આના ઓઇલના બરલ ઓઇલ હોય કે ગમે એ મોબિલ હોય તો એના ટીપા મૂકી દો ઓઇલવાળું કરી નાખો એટલે આ છેડા હે બરે નહીં 100% બરાબર તો મિત્રો આ તું બે પ્રશ્નોનું એક નાનકડું સોલ્યુશન કે જે મેં ઘણા બધા વિડીયા જોયા અત્યારે મોટરનું મારું ટાટર હે કન્ટિન્યુ ચાલુ અવસ્થામાં છે પણ તમને અવાજ આવતો નથી શું કામ પહેલાં આપણે ચાલુ કર્યું હતું ત્યારે અવાજ આવતો હતો પણ એ જે પતરી હોય જે મેં તમને ઉપર આગળ મેં બે પતરી દેખાડી બે પતરી હોય બીજું કાંઈ હોય નહીં અને બે બે પતરીને લીધે ચાર પતરી હોય ચારે પતરીમાંથી એકાદી પતરી છે સેજ સ્પાર્ક થઈ અને બરી ગઈ હોય અથવા તો બેન્ડ પાછળ સેજ ભરી ગઈ હોય ગરમ થવાને લીધે તો એને લીધે અવાજ છે એ આવતો હોય છે તો બસ આ નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો કોમેન્ટ લાઇક સબસ્ક્રાઇબ કરજો જેથી કરી અને બીજા અન્ય ખેડૂત મિત્રોને પણ આવા પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન મળી શકે અને તમને કોઈ પણ જાતના મોટરને લગતા પ્રશ્નો હોય અથવા તો કોઈ એવા પ્રશ્નો હોય અને એનું સોલ્યુશન તમારી પાસે હોય તો એ આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખજો જેથી કરી અને ફરી પાછો મને નવો વિડીયો બનાવવાનો થોડોક આઈડિયા આવે તો સારું હાલો મિત્રો બીજું કંઈ હતું નહીં આજે ના વિડીયામાં આટલું બસ ફરી પાછા મળીશું નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત ત્યાં સુધી મારા આપ સર્વને જય દ્વારકાધીશ જય શ્રી